बनासकांठा જિલ્લાના ધાનેરાની જનતા સાથે ઓરમાયું વર્તન થતું હોય તેમ ધાનેરાવાસીઓને રેલવે બ્રિજની સમસ્યા હજુ યથાવત છે। ધાનેરા તાલુકાની પ્રજા માટે રેલવે ઓવરબ્રિજ માથાના દુખાવા સમાન બની ગયો છે। રેલવે ઓવરબ્રિજને ઓળંગવા તેમજ બ્રિજની બંને બાજુ સર્વિસ રોડની માંગણીને લઈ ધાનેરા તાલુકાની પ્રજાએ લેખિત મૌખિક તેમજ આંદોલન કરી સરકાર અને સરકારી તંત્ર સુધી રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી ધાનેરાવાસીઓની માંગણી સંતોષાઈ નથી। ધાનેરા રેલવે ઓવરબ્રિજના બાંધકામને લઈ ધાનેરાવાસીઓએ આજકાલ નહીં પણ છેલ્લા બે વર્ષથી રજૂઆત કરી રહ્યા છે। વર્ષ 2019માં ધાનેરાની 5 જેટલા રહેણાંક વિસ્તારના રહીશોએ ધાનેરામાં તે સમયના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રેલવે ઓવરબ્રિજ બાબતે ધારદાર રજૂઆત કરી હતી। જો કે પ્રજાની રજૂઆતોને ધ્યાને લેવાઈ ન હતી અને ચાલુ વર્ષ દરમિયાન ગત 17 ઓગસ્ટના રોજ ધાનેરા રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જ્યારે કામ આજે પણ અધૂરું છે। રેલવે ઓવરબ્રિજની બંને બાજુના સર્વિસ રોડ પર પાણી ભરેલા પડ્યા છે। વાહન ચાલકો તેમજ ચાલીને જતા લોકોને ત્યાંથી પસાર થવામાં ખૂબ જ હાલાકી પડી રહી છે। આપણા પછી પરિસ્થિતિ ખૂબ વિકટ હે પરિસ્થિતિ, બરાબર? મારે આજે આંખનો દુખાવો હોય, દિશા જાવો તાત્કાલિક દિશા, આંખનો દુખાવો હોય, આ પુલીઓ બન્યા પછી અહીંયા પાણી ભરાઈ જાય, આ વાહન વ્યવહારનો જવો કઈ રીતનો, અહીં થઈને કઈ રીતનો ફરીને જવો, આ નગરપાલિકાની બેદરકારી છે સાહેબ, બહુ તકલીફ પડે। પુલીઓ બનાવવાના પહેલાં સર્વિસ રોડ બનાવવો પડે સાહેબ, બાકી કોઈ આ લોકોને કોઈ પડી નથી ધાનેરાની સાહેબ, બરાબર? ધાનેરાની ફરજા બી કંટાળી ગઈ અને અમે પોતે ગાડીઓવાળા નુકસાનમાં, અમારી ગાડીઓનું કેટલું નુકસાન આવે અમારું જીવ જાણે સાહેબ, બરાબર? એટલે તમે આ લોકો, અમે તમને રિક્વેસ્ટ કરો સાહેબ કે અમે ગરીબ ઇન્સાન છો, અમે ગાડીઓ ચલાવીને મજૂરી કરો અને આ તમે કોઈ બી કરો એમને કહો। કેટલા સમયથી આ સમય તો સાહેબ વાત છોડો, તમે પુલ બન્યું સાહેબ કે આ સર્વિસ રોડ તો સાહેબ બનાવ્યા જ નથી, એટલે આ લોકોને અમે તમારા આગળ હાથ જોડીને રિક્વેસ્ટ કરો કે તમે કોઈ બી કરીને સર્વિસ રોડ બનાવો। તાજેતરમાં 10 દિવસ અગાઉ ધાનેરા શહેરની મહિલાઓએ રસ્તો રોકી સર્વિસ રોડ તેમજ સુવિધાયુક્ત પુલની વ્યવસ્થા માટે માંગ કરી હતી, જે દરમિયાન 10 દિવસમાં કામ પૂરું કરવામાં આવશે તેવી ખાતરી આપતા મહિલાઓએ રેલવે પુલના રસ્તાને ખુલ્લો કર્યો હતો। જ્યારે આજે 11મો દિવસ થઈ ગયો છે અને આજે 11મા દિવસે લોકોની માંગણીને લઈ કોઈ જ પ્રકારની સુવિધાયુક્ત વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી, અહીં કોઈ સીડી મૂકવામાં આવી નથી કે નથી કોઈ સર્વિસ રોડ તૈયાર કરાયો। આજે પણ પ્રજા મુશ્કેલી સાથે રેલવે પુલના નામના સાજ્ય લઈ રહી છે। રેલવે ઓવરબ્રિજને પસાર કરતા લોકો નવા 32 કરોડના રેલવે ઓવરબ્રિજના કાર્યને પ્રજા માટે નિષ્ફળ માની રહ્યા છે। ધાનેરાના નાગરિક તરીકે જે પહેલાનો પુલ હતો એ સુવિધાજનક લાગતો હતો, ભલે થોડું ટ્રાફિક હતું પણ સુવિધાજનક હતો, દરેક પબ્લિક ગામમાં વળતી હતી। આજે વાલેર, રૂણી આ બાજુના જે ગામડાઓ ખરા એમાંથી પબ્લિકને આવવા માટે અંદર સિટીમાં આવતી નથી, એ ગામડામાં જ પોતાનું વસ્તુ લઈ લે છે કે ત્યાંનું ત્યાં જ રહે છે અને એને સિટીમાં આવવા માટે બહુ તકલીફ પડે છે। હાલ સુધી સર્વિસ રોડ બન્યા નથી। હું વિવેકાન સોસાયટીમાં રહું છું, અમારા વિવેકાન સોસાયટી દરમિયાન અમે 10 દિવસ પહેલાં આંદોલન કર્યું હતું, રોડ રોકો આંદોલન કર્યું હતું અને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારો પ્રશ્ન સાંભળવામાં આવશે અને તમારો સર્વિસ રોડ જલ્દી બની જશે, એ હાલ સુધી બન્યો નથી। અને બાકી પુલથી બાકીના સોસાયટીઓમાં થઈને જવાનું રહે છે, ત્યાં આગળ બહુ ટ્રાફિકવાળો રસ્તો હોય છે અને ત્યાં બાળકો બી હોય છે નાના નાના, ક્યાંક એક્સિડન્ટ જેવું બની શકે એવું લાગે છે। ધાનેરામાં ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટીનું રાજ ચાલી રહ્યું છે। તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના હવાલે છે, જ્યારે ધાનેરા મત વિસ્તારની સીટ કોંગ્રેસના હવાલે છે, છતાં એક પણ રાજકીય આગેવાન પ્રજાની સમસ્યા માટે આગળ આવતા નથી।